બાયડ પ્રાંત કચેરી આગળ ખેડૂતોનું ઉપવાસ આંદોલન. જય જવાન જય કિસાન સમગ્ર ભારતમાં નારા ગુંજી છે, પણ આજે ગુજરાતમાં પણ ખેડૂત મિત્રોના પ્રશ્નો અને મુશ્કેલીઓનો કોઈ યોગ્ય ઉકેલ જ નથી. સમગ્ર અરવલ્લીમાં પણ ખેડૂતોના પ્રશ્નો અને જમીનની બાબત પર પડી રહેલી મુશ્કેલીનો કોઈ આજ દિવસ સુધી ન્યાય નથી. ચોઈલા ગામના ખેડૂત મિત્ર પટેલ મનુભાઈ રેવાભાઈ ઉપવાસ આંદોલન પર બેસ્યા. છેલ્લા 22 વર્ષથી યોગ્ય ન્યાયની માંગણી કરી રહ્યા છે. ચોઈલાથી નારમિયાની મુવાડીને જોડતા રોડનું વળતર ન મળતા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. બાયડ પ્રાંત કચેરી આગળ રોડ ખાતામાં આપેલ જમીનનું વળતર ન મળતા ઉપવાસ આંદોલન. વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં યોગ્ય ન્યાય ન મળતા થાકેલા ખેડૂત મિત્રએ ના છૂટકે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી. બાયડ તાલુકાના ચોઈલા ગામના ખેડૂત મિત્ર છે જે આજે અમરણ ઉપવાસ પર બેઠેલા છે. અગાઉ પણ 2-3 દિવસ બેસી ચૂક્યા છે પ્રાંત કચેરી આગળ, અને આજે ફરીથી ગઈ રાત્રે મોડી રાત્રે ઉપવાસ પર આવીને બેસી ગયા હતા અને ખેડૂત ન્યાય માગી રહ્યા છે. છેલ્લા 22 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ ન્યાય મળ્યો નથી અને ન્યાયની માગણી કરી રહ્યા છે. પ્રાંત કચેરી આવીને બેસી ગયા છે. અમરણ ઉપવાસ પર 2 વાર મરવાની ચીમકી પણ ઉંચારી દીધેલી છે વ્યક્તિએ, અને ચીમકીનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ યોગ્ય ન્યાય ન મળતા પ્રાંત કચેરીમાં આવીને બેસી ગયા છે. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકીની સાથે. મારું નામ મનુભાઈ રેવાભાઈ પટેલ, ગામ ચોઈલા, તાલુકો બાયડ. હું 22 વર્ષથી આ કેસ લડું છું, બરોબર. 2 વખત આત્મવીર ઉપરની ચીમકી આવી, ત્યાં સુધી આ મને કોઈ ન્યાય મળતો નથી. મને લેખિતમાં પણ આ સાહેબ કલેક્ટરે જવાબ આપેલો કે તમને 6 મહિનામાં વળતર ચૂકવી દેવામાં આવશે, તો આ દિન સુધી પણ મને વળતર ચૂકવવામાં આવેલ નથી. વારંવાર ધક્કા ખાવા કરતા, વારંવાર રજૂઆત કરવા છતાં આ દિન સુધી મને કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં આવેલ નથી. ના છૂટકે મારે આમાં તો ઉપવાસ ઉપર બેસવું પડશે, અને જો આની અંદર કંઈ પણ થશે તો કોઈ પણ જે તે અધિકારીઓ કે જે તે સરકાર પણ આની અંદર જવાબદાર રહેશે. હવે આ જે ઉપવાસ પર બેઠેલા છે એ મારા પપ્પા છે, ખેડૂત છે પોતે, અને અમારા રોડના વળતર બાબતે અમે અહીંયા ઉપવાસ પર બેઠેલા છીએ. છેલ્લા 22 વર્ષથી આ મુદ્દો ચાલે છે, બરાબર છે. કોઈ પણ અધિકારી આ વિષય પર ધ્યાન આપતો નથી, અને કેટલી અમે મારા પપ્પાએ શું કહેવાય આત્મવિલોપનની ચીમકી પણ 2 વાર આપી છે, છતાંય કોઈ અધિકારી આ વાત કાને લેતો નથી. તો એ મુદ્દા અનુસાર મારે ન છૂટકે આ આંદોલન ઉપવાસ ઉપર બેસવું પડ્યું.